चौथी आकृति तरफ जाइए, चौथी आकृति में एक बे त्रण आप जो जोई लो आने कैसो पी अबे आने को एफ आने को सी वस्तु क्या होगी जो एफ अने सी नी बच्चे एफ अने सी नी बच्चे गमे जो एक्जेक्ट बच्चे ना हम कहने अटलम नहीं गमे था हमारे बराबर थोड़ी नानी है जो लीजिए हमारे आकृति में मुश्किल नहीं हमारे एक किरण अक्ष ने समान किया क्या थी पसार था है? एफ मात्र भाई चलो बीजो किरण क्या थी पसार था से सी अने अरीसा ने टच करी है तो जो आ त्रणे ने टच करवाने बराबर हमारे थोड़ा काम था तुम्हारे आने हम छोड़ तुम्हारा बोल दे बराबर हमें आने यहां से काम थई गयो चलो आ तुमने अजू लोचो लागे तो भाई फुटपट्टी लेवी पड़े ने आमा थोड़ो अघरू पड़े એટલે આને મેં આમ લઈ લીધું છે બરાબર આ અહીંયા એક લાઈન વાંકી જ છે તમે જુઓ અહીંયા થોડુંક વાંકું છે એટલે બધું વાંકું થાય છે પણ તમારે અહીંયાથી આમ સીધું લઈ અને આમ લઈ લેવાનું થઈ ગયું આ આ પડી ગયું બરાબર આને કો એ આને કો બી આ શું થશે બી ડેશ અને આ શું થશે એ ડેશ ફરી વસ્તુનું સ્થાન ક્યાં છે એફ અને સી ની વચ્ચે અથવા સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે સી થી દૂર સી થી દૂર થઈ ગયું સી થી કયું થયું આ દૂર હવે આનો પ્રકાર તો આ વસ્તુ જો વસ્તુ નાની છે પ્રતિબિંબ કેવું છે મોટું વસ્તુ કેવી છે નાની પ્રતિબિંબ મોટું એટલે શું થશે મોટું અહીંયા તો વાસ્તવિક અને ઉલટું જ આવવાનું અને प्रतिबिंब तो आ वस्तु करता प्रतिबिंब केवू छे मोटू अने आ केवू छे वास्तविक अने उल्टू बराबर अटले सुधी क्लियर चलो नंबर 5 आपणे आगळ 5मी आकृति जोईशुं आ एफ आ सी बराबर छे बाळको हवे कोनी पर छे वस्तु एफ पर तो अहींया लखो वस्तुनुं स्थान વસ્તુનું સ્થાન એફ ઉપર ક્યાં આવશે એફ પર પ્રતિબિંબનું સ્થાન જોઈએ ક્યાં મળે છે ચલો પ્રતિબિંબ વસ્તુ અહીંયા મૂકી એક કિરણ અક્ષને સમાંતર સમાંતર પસાર થાય સમાંતર કિરણ સમાંતર પસાર થાય એફ માંથી હવે બીજું સી માંથી અને અરીસાને અડીને ટચ આ બંને કેવા છે સમાંતર આ એ આ બી ચોપડી માં એમાં આવ્યું છે વસ્તુ પ્રતિબિંબ નું પ્રમાણ વસ્તુ કરતા મોટું એવું લખ્યું છે વસ્તુ કરતા મોટું અને શબ્દ વાપર્યો છે વિવર્તિત શું વાપર્યું છે વસ્તુ કરતા મોટું અને શું વાપર્યું છે વિવર્તિત બરાબર એટલે અહીંયા અહીંયા સોરી અહીંયા વાસ્તવિક અને ઉલટું અહીંયા વાસ્તવિક આ અનુવાદ છે પણ અહીંયા વિવર્તિત છે એકચ્યુઅલી જૂની ચોપડીમાં એ લોકો અનિશ્ચિત લખતા હતા કેમ મળતું નથી અનંત અંતર મળે છે આમાં વસ્તુ કેવી મળે છે પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી દૂર પણ અનંત અંતર મળે એટલે અનંત અંતર મળે તો આપણે કોઈ જોઈ ના હોય ને અનંત અંતર એટલે શું જોઈ ના હોય એટલે આમાં વિવર્તિત આવે એટલે કે અનિશ્ચિત આવે ને આમાં બી અનિશ્ચિત આવે પણ હવે ચોપડીમાં આવું લખ્યું એટલે આપણે લખવું પડશે એના પછીની આકૃતિ છે બરાબર આ એમ અહીંયા હું એમ આ એન થઈ ગયું હવે આપણે શું કરવાનું છે વસ્તુ આપણે પેલામાં શું કરતા હતા વસ્તુ આમાં લઈ જતા હતા બરાબર જો પહેલું અનંત અંતર
बीजो सीधी दूर, त्रीजो सी पर, चौथो सी ने अपनी बच्चे, पांचवो एफ पर, अबे छठो एफ ने एम पी ही बच्चे ध्रुव, એટલે અહીંયા લખાય ધ્રુવ પી અને એફ ની વચ્ચે એફ એટલે તમારે લખવાનું મુખ્ય કેન્દ્ર હો માટે અહીંયા જગ્યા નથી તમારે લખવાનું મુખ્ય કેન્દ્ર ને ધ્રુવ ની વચ્ચે એટલે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર ની વચ્ચે હવે જો હું આ કૂતરી દોરું છું બધા ધ્યાન રાખજો આપણો નિયમ શું પહેલું અહીંયા થોડું દૂર લેવો દૂર લેવો ચલો અહીંયા લેવો ચલો દોરું છું આકૃતિ જોજો વચ્ચે એટલે ગમે ત્યાં લેવાય હા અહીંયા બીજું ક્યાં જશે આપણે અંદરથી લેવાનું છે એક વસ્તુ યાદ રાખો ઉભા રહો હજુ આપણી ભૂલ છે આપણે અહીંયા આને અહીંયાથી લેવાનું છે થયું ક્યાંથી લેવાનું છે એફ માંથી યાદ રાખજો એફ માંથી એ થયું બીજું ક્યાંથી લેવાનું છે અહીંયાથી બીજી કાળી લાઈન દોરવી એટલે ખબર પડશે તમને સી માંથી દોરવાની એક લાઈન એ આવે થઈ ગયું અને આ બે જે છેદાય છે એ અહીંયા છેદાય છે બરાબર આ ફરી આ લીટામાં તમને ખબર પડશે ને બધી લીટીઓ પડી ગઈ જમા યસ ચાલો આ તમારે સીધી લીટી દોરી દેવાની ધારો કે ફૂટપટ્ટીથી હું દોરું તો આમ આમ સીધી આવશે જો આમ આવી ગઈ જો આમ સીધી આવે તમારે રીતે એડજસ્ટ કરવાની આ બંનેની વચ્ચે થઈ ગઈ બરાબર એટલે તો અહીંયા બી તમારે આ ત્રણની એડજસ્ટ અને અહીંયા જે આ બે બિંદુઓ છેદાય બરાબર અરીસા ની ક્યાં આવ્યું પાછળ હવે સમજો પ્રતિબિંબ નું પરિમાણ મોટું આવ્યું કેવું આવ્યું મોટું વસ્તુ કરતા મોટું પણ આને લખીએ વિવર્ધિત આમાં ધ છે વિવર્ધિત એટલે આભાસી છે બરાબર તો આમાં શું આવે આભાસી અને ચતું અથવા આને કહેવાય સીધું તો ચલો આને આને કહેવાય આકૃતિઓ તમે અલગ અલગ દબાઈને જોઈ શકશો બરાબર તો સૌથી પહેલા આપણે શરૂઆત કેવી રીતે કરીશું જો આપણે શું કર્યું એ તમને ધીમે ધીમે હું સમજાવું છું સૌથી પહેલા આ જે આ છે અરીસો છે આ અરીસો આપણે સમજી લેજો આ શું છે એફ અને રફમાં સમજાવું એ રીતે છે સમજ્યા એટલે સૌથી પહેલા આપણે શું કર્યું તો વસ્તુનું આપણે સ્થાન બદલી કર્યું સૌથી પહેલા અનંત અંતરે વસ્તુ લાયા એટલે અનંત અંતરે પ્રતિબિંબ ક્યાં મળ્યું એફ પર જોજો અહીંયા હો આ અનંત અંતરે વસ્તુનું પ્રતિબિંબ એફ પર બરાબર ચલો હવે વસ્તુ લઈ જઉં છું અહીંયા બરાબર અહીંયા હું બ્લેક એન્ડ વ્હાઈટ થી લખેલું તમને ખબર પડવા માંડશે ચલો આ પહેલી આ આ એક એક આ બીજી આકૃતિ બે અહીંયા બે થઈ ગયું આ બે પછી ત્રણ ત્રણ તો આની ઉપર જ આવ્યું ત્રણ ત્રણ પછી અહીંયા સમજો આ ચોથી આકૃતિ આવી ચાર તો આ કઈ આવી અહીંયા અહીંયા રોટલી ચાર પાંચમું તો કેવું આવ્યું અનંત પાંચમું કેવું આવ્યું આ પાંચમો નંબર તો ખાલી લખું છું અનંત અને આ બે ની વચ્ચે જે હતું આ છઠ્ઠી આકૃતિ એ ક્યાં મળ્યું આશરે અહીંયા મળ્યું એટલે આ છઠ્ઠી થઈ ગઈ છ છ આકૃતિ હવે સમજો આ એક નંબર જુઓ એક બે ત્રણ ચાર થયા આમ જાય છે તમે જુઓ અરીસાની નજીક જઈએ પહેલું વસ્તુ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ પાંચમી વસ્તુ બરાબર એક થી ચાર તો પ્રતિબિંબ કેમ જાય જો એક બે ત્રણ ચાર એટલે વસ્તુ જેમ અરીસાની નજીક જાય એમ પ્રતિબિંબ અરીસાથી કેવું જાય દૂર સમજ પડી ગઈ ભાઈ પાંચમું કેવું છે અનિશ્ચિત અથવા અનંત અને છઠ્ઠું ક્યાં મળે અરીસાની પાછળ એટલે સુધી ક્લિયર તો ચલો પહેલું અનંત અંતરંગ વસ્તુ આને અનંત અંતર સમજી લો
बराबर तो वस्तुओं अंदर पहलू क्या मिले मुख्य केन्द्र एक पर एक नंबर पर एक नंबर थी गयु એટલે વસ્તુ કરતા કેવું છે ખૂબ જ નાનું જો ભાઈ યાદ રાખવાનું જો પહેલા તમને છ છ યાદ રાખી દઉં ઉનાવા ઉનાવા ઉજેવા ઉમોવા અનિશ્ચિત અને સીમોવા ફરી ઉનાવા એટલે ખૂબ નાનું ઉ એટલે ઉલટું હોય એટલે વાસ્તવિક પહેલામાં ખૂબ નાનું પછી નાનું પછી જેવડું પછી વસ્તુ કરતા મોટું અનિશ્ચિત અને મોટું પહેલા ચાર ઉલટા આમાં છેલ્લું આવશે સીધું આ બધા વાસ્તવિક આમાં આવશે આ પાસે હવે વસ્તુ જોઈ લો ફરી કહું ના એટલે ખૂબ નાનું બીજો ના એટલે નાનું હવે જો જેમ જેમ તમે નજીક જાઓ પેલા હવે ફરીથી સમજો અનંત અંતરે એફ પર ઊ ના વા ઉલટું ખૂબ નાનું વાસ્તવ બીજું સી થી દૂર એટલું અનંત અંતર જો સી થી દૂર તો ક્યાં આવશે એફ અને સી ની વચ્ચે ઉલટું નાનું અને વાસ્તવિક બરાબર ત્રીજું બરાબર સી પર તો શું આવશે ઉલટું વસ્તુના જેવડું અને વાસ્તવિક બંને કઈ જગ્યાએ આવશે પછી હજુ આમ જાઓ તો એફ અને સી ની વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળશે સી કીધું ઉલટું મોટું વાસ્તવિક પછી એફ ઉપર અનિશ્ચિત પી ધ્રુવ અને એફ ની વચ્ચે ક્યાં મળશે અરીસાની પાછળ એટલે ઉનાવા ઉનાવા ઉજેવા ઉમોવા અનિશ્ચિત સી મોવા એટલે ઉલટું ખૂબ નાનું વાસ્તવિક ઉલટું નાનું વાસ્તવિક ઉલટું જેવડું વાસ્તવિક ઉલટું મોટું વાસ્તવિક અનિશ્ચિત અને છેલ્લે સીધું મોટું અને આભાસી અને અહીંયા ફરીથી એકવાર અનંત અંતર એફ પર વક્રા કેન્દ્ર પર સી અને એફ ની વચ્ચે સી પર સી પર સી અને એફ ની વચ્ચે સી થી દૂર એફ ઉપર અનંત અંતરે ધ્રુવ અને પી ની વચ્ચે અરીસાની પાછળ મિત્રો આમાં સમજાવવા માટે મેં ઘણો પ્રયત્ન કર્યો છે વારંવાર લગાતાર અનેક વાર બંને વિડીયોમાં ચેક કરજો બરાબર નેક્સ્ટ લેક્ચર આગળ દઈશું.